મધ્યપ્રદેશના ગ્વાલિયરના સ્વર્ગ સદન આશ્રમમાં આજકાલ મનીષ મિશ્રા નામના એક શખ્સને મળવા પોલીસ અધિકારીઓ આવતા જતા થયા છે. મનીષ મિશ્રા વર્ષોથી પોતાનું જીવન રસ્તા પર વિતાવી રહ્યા હતા, પરંતુ અમુક દિવસો પહેલા તેઓ આ આશ્રમમાં આવ્યા છે. મનીષ મિશ્રાને મળવા આવનાર પોલીસ અધિકારી એ લોકો છે જેઓ ક્યારેક તેમના બેચમેટ હતા. મનીષ મિશ્રાને મળવા સતત તેમના બેચમેટ આવી રહ્યા છે અને તેઓ પોતાની સાથે વિતાવેલા સમયના કિસ્સા પણ યાદ કરી રહ્યા છે. અત્યારે પ્રયત્ન કરાઈ રહ્યો છે કે તેમને ઓછામાં ઓછા 4-5 મહિના અહીં રાખવામાં આવે જેથી તેઓ સંપૂર્ણપણે ઠીક થઈ જાય. મનીષ મિશ્રાની કહાણી જાણવા માટે થોડું પાછળ જવું પડશે. વાત 10 નવેમ્બરની છે, જ્યારે ગ્વાલિયરમાં પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી. તે દરમિયાન લગભગ 1:30 વાગે પોલીસ વિભાગના 2 DSP સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા હતા. એ સમયે તેમણે એક ભિખારીને ઠંડીમાં ઠૂઠવાતા જોયા. આ સ્થિતિ જોઈને એક અધિકારીએ પોતાના ચપ્પલ તો બીજાએ પોતાનું જેકેટ એ ભિખારીને આપી દીધા. તે પછી એ અધિકારીઓ તે સ્થળ છોડીને જવા લાગ્યા તો તે બંને અધિકારીઓને એ ભિખારીએ તેમના નામથી બોલાવ્યા. પોતપોતાનું નામ સાંભળીને બંને થોડા આશ્ચર્યચકિત થઈ ગયા અને પાછા ફરીને તેમની પાસે ગયા. અને જ્યારે તેમણે તેની સાથે વાત કરી તો ખબર પડી કે એ ભિખારી તેમની બેચના સબ ઇન્સ્પેક્ટર મનીષ મિશ્રા છે. જાણકારી પ્રમાણે મનીષ પાછલા 10 વર્ષોથી આવી જ રીતે રસ્તા પર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ગ્વાલિયરના ઝાંસી રોડ વિસ્તારમાં વર્ષોથી રસ્તા પર લાવારીસ ભટકી રહેલા મનીષ મિશ્રા મધ્યપ્રદેશ પોલીસના 1999ની બેચના અધિકારી હતા. તેમના વિશે જાણવા મળી રહ્યું છે તે અનુસાર તેઓ અચૂક નિશાનબાજ હતા. શહેરમાં મતગણતરીની રાત્રે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી DSP રત્નેશસિંહ તોમર અને વિજય ભદૌરિયાને અપાઈ હતી. મતગણતરી પૂરી થયા પછી બંને વિજય જુલૂસના રૂટ પર તૈનાત હતા. આ દરમિયાન ફૂટપાથ પર ઠંડીમાં ઠૂંઠવાઈ રહેલા મનીષ મિશ્રાનો સામનો થઈ ગયો. તેમને સંદિગ્ધ અવસ્થામાં જોઈને ઓફિસરોએ ગાડી રોકી અને તેમની સાથે વાત કરી. તેની સ્થિતિ જોઈને DSP રત્નેશસિંહ તોમરે તેમને પોતાના જૂતા અને વિજય ભદૌરિયાએ પોતાનું જેકેટ આપી દીધું. ત્યારબાદ તેમને નામથી બોલાવવાના કારણે તેમને ખબર પડી કે આ ભિખારી તેમના જૂના સાથીદાર છે. રત્નેશસિંહ તોમરે જણાવ્યું, તેમની આવી સ્થિતિ તેઓ માનસિક બીમાર હોવાના કારણે થઈ છે. પહેલા તેઓ પરિવાર સાથે રહેતા હતા, પરંતુ બાદમાં તેઓ પરિવારથી પણ દૂર ભાગી જતા હતા, તેથી તેમને તેમની હાલત પર છોડી દેવાયા. મનીષ બંને અધિકારીઓ સાથે વર્ષ 1999માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયા હતા. બંને અધિકારી તેમને પોતાની સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ તેમણે ના પાડી દીધી. ત્યારબાદ તેમણે મનીષને સમાજસેવી સંસ્થા થકી આશ્રમમાં મોકલાવી દીધા, જ્યાં હવે તેમની સાર સંભાળ રખાઈ રહી છે. મનીષ મિશ્રા શિવપુરીના નિવાસી છે. ત્યાં તેમના માતા પિતા રહે છે, જેઓ હાલ વૃદ્ધ થઈ ચૂક્યા છે. તેમની પિતરાઈ બહેન ચીનમાં છે. આશ્રમના સંચાલક પવન સૂર્યવંશીએ જણાવ્યું કે ચીનમાં રહેતા તેમના બહેને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા છે. તેમણે કહ્યું, તેમના બહેને કહ્યું કે તેઓ જલ્દી જ આવશે અને તેઓ શું મદદ કરી શકે છે તે પણ જોશે. શિવપુરીમાં રહેતા તેમના કુટુંબ સાથે સંપર્ક કરવાના પ્રયત્ન કરાયા, પરંતુ હજુ સુધી તેમનો કોઈ સંપર્ક નથી કરી શકાયો. મનીષ મિશ્રાએ વર્ષ 2005 સુધી નોકરી કરી અને તે દરમિયાન તેઓ દતિયા જિલ્લામાં હતા. ત્યારબાદ તેમનું માનસિક સંતુલન બગડી ગયું. શરૂઆતના 5 વર્ષો સુધી તેઓ ઘરે રહ્યા. તેમના વિશે જાણકારી મળી છે કે સારવાર માટે જે સેન્ટર અને આશ્રમમાં તેમને દાખલ કરાયા તેઓ ત્યાંથી પણ ભાગી ગયા. પરિવારને પણ તેઓ ક્યાં રહે છે તે વાતની ખબર નહોતી રહેતી. પત્ની સાથે તેમના છૂટાછેડા થઈ ચૂક્યા છે. ગ્વાલિયરના લોકોએ જણાવ્યું કે મનીષ મિશ્રા રસ્તા પર ભીખ માંગીને પોતાનો ગુજારો કરી રહ્યા હતા. તેમને ગ્વાલિયરના રસ્તા પર ઘણા લોકોએ ફરતા જોયા છે.